नमस्कार विद्यार्थी मित्रों, तमे छो मित्तना साथे। मित्रों, आज आपणे सुपर 1-2-3 सीरीजनी जे बीजी वीकली टेस्ट छे तेना माटे साथे मळीए छीए। तमने ख्याल ज छे के लास्ट वीकमां एटले के परबीडियो नंबर 7-12 जेनो आपणे व्यवस्थित तैयारी पूर्णनो अभ्यास कर्यो तेमांथी आजे टेस्ट लेवानी छे। बीजू के आपणे आजे टेस्ट लईए छीए તે 15 ગુણની રહેશે અને 35 મિનિટનો તમને તેના માટે સમય મળશે, ક્લિયર। એ ઉપરાંત મિત્રો, ટેસ્ટની ખાસિયત આપણે જાણી લઈએ। આપણે ખ્યાલ જ છે કે આ ટેસ્ટ તમારે તમારી જાતે આપવાની છે, એ ટેસ્ટને તમારે તમારી રીતે જ ચેક કરવાની છે। એટલે દરેકે દરેક વિડીયોમાં જે માર્કિંગ સ્કીમ આપેલી છે, જે ગુણ પ્રદાન યોજના છે, એ પ્રમાણે જ તમારે તેના ઉત્તરો લખવાના છે અને ચેક કરવાના છે। આમ તો રોજે રોજ તમે તૈયારી કરો છો એટલે તમને ખ્યાલ જ છે કે કેટલા મુદ્દા લખવાના થશે, એ મુદ્દામાં કઈ કઈ જગ્યાએ કઈ વસ્તુ એડ કરવાની, પ્રેઝન્ટેશન કેવું કરવાનું, એ ઘણો સુધારો તમારામાં આવી ગયો છે। તમને પોતાને ખ્યાલ છે, તમને પોતાને ફીલ થાય છે કે ગયા વીકમાં જે પરબીડિયું નંબર 1-6માં તમારી તૈયારી હતી એના કરતાં આ લાસ્ટ વીકની તૈયારીમાં ઘણો સુધારો છે, લખાણમાં ઘણો સુધારો છે। તો એને કન્ટિન્યુ કરીશું અને લાસ્ટ જે પરબીડિયું હતું એટલે કે પરબીડિયું નંબર જે 12 હતું તેમાં જેમને સારું કામ કરીને મોકલેલ છે એ બે વિદ્યાર્થીઓ કે જેમને બેસ્ટ વર્ક એવોર્ડ આપી શકાય છે તેમના નામ અહીં દર્શાવેલ છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન। એ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ રોજે રોજ કામ મોકલે છે, તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ, સારું કામ કરો છો। પરંતુ જે વિદ્યાર્થીઓ તમારા કોન્ટેક્ટમાં છે, હજુ આપણા ગ્રુપમાં જોડાયેલા નથી, તો તેમના સુધી ખાસ વિડીયોઝને ફોરવર્ડ કરજો કે જેને કારણે મેક્સિમમ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય અને આપણું જે સુપર 1-2-3 સિરીઝનું જે સપનું છે કે મેક્સિમમ વિદ્યાર્થીઓ મેડિકલ કે પેરામેડિકલ ફિલ્ડમાં આગળ વધે અને સાથે સાથે આપણા જે ગ્રુપ છે એમાં એક હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે, તો તેના માટે ખાસ વિડીયોઝને ફોરવર્ડ કરજો અને વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરજો, ઓકે। તો મિત્રો, આજે આપણા જે સૂચનો છે એ સૂચનોને ભૂલ્યા વગર આગળ વધીશું। ખાસ બે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે। પહેલો મુદ્દો માર્કિંગ સ્કીમનો, તમારે માર્કિંગ સ્કીમ અનુસાર જ પેપર ચેક કરવાનું થશે। પેપર ચેક કર્યા પછી તેના ઉત્તરો છે મને વોટ્સઅપમાં આજે સાંજ સુધીમાં મોકલી દેવાના છે કે જેને કારણે આવતીકાલે હું બેસ્ટ પરફોર્મન્સ જેને એવોર્ડ આપવાનો છે તેના નામ જાહેર કરી શકું। અને બીજો મુદ્દો, તમારે આપણું સ્કોર કાર્ડ જે આપેલ છે એ સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે, તેની પ્રિન્ટઆઉટ લઈ લેવાની છે અને તેમાં તમારા વીકલી ટેસ્ટના ગુણને અપડેટ કરતું જવાનું છે। ફોર એક્ઝામ્પલ, જે વીકલી ટેસ્ટ 1 હતી તેના માર્ક પણ એમાં લખી લેજો અને વીકલી ટેસ્ટ 2 જે લેવાશે આજના દિવસની એના માર્ક્સ તમારે આજે પણ એમાં અપડેટ કરવાના રહેશે, ક્લિયર। જેને કારણે તમને પોતાને ખ્યાલ છે કે તમારામાં કેટલો સુધારો કે વધારો થયો તે, ક્લિયર, ઓકે। હવે મિત્રો, આપણી જે ટેસ્ટ સિરીઝ છે એ 7-12 પરબીડિયામાંથી જ માત્ર 12 પ્રશ્નો છે તેમાંથી જ લેવાની છે, 15 ગુણની પરીક્ષા છે અને 35 મિનિટમાં તમારે પૂર્ણ કરવાની છે। મિત્રો, કોઈ જોવા નથી આવવાનું, તમારે ટેસ્ટ પ્રામાણિકતાથી આપવાની છે, વધારે સમય લેવાનો નથી, ક્લિયર। ખાસ બોર્ડની એક્ઝામમાં તમારે ચોક્કસ સમયને અનુસાર જ આ ટેસ્ટ પૂરી કરવાની હોય છે, પેપર પૂરું કરવાનું હોય છે, તો એ બાબતને ખાસ ધ્યાન રાખશું, વધારે સમય નહીં લઈએ, પૂરતા સમયમાં જેટલું લખાશે એ પ્રમાણે જ આપણે માર્કિંગ કરીશું, ક્લિયર, ઓકે। હવે મિત્રો, આજે આપણે જે ટેસ્ટ છે પરબીડિયા નંબર 7-12ની વીકલી ટેસ્ટ બીજી, તો તેના પ્રશ્નો જોઈએ। તો મિત્રો, આજનું જે ટેસ્ટ ફોર્મેટ છે તેની વાત કરી દઉં તો આજના ફોર્મેટમાં 2 ગુણવાળા 3 પ્રશ્નો અને 3 ગુણવાળા 3 પ્રશ્નો લીધેલા છે, 5 ગુણવાળો 1 પણ પ્રશ્ન આજે લીધેલ નથી, ક્લિયર। તો એ પ્રમાણે પહેલો પ્રશ્ન થશે, MTP માટેના કાયદાકીય ધોરણો જણાવો 2 ગુણ, નેક્સ્ટ ક્વેશ્ચન, નોંધ લખો હિમોફિલિયા 2 ગુણ, નેક્સ્ટ ક્વેશ્ચન, નોંધ લખો પરાગરજની રચના 2 ગુણ, ક્લિયર। 3 ગુણના પ્રશ્નો જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન થશે, સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, નેક્સ્ટ ક્વેશ્ચન, જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો જણાવો 3 ગુણ, નેક્સ્ટ ક્વેશ્ચન,
બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ વર્ણવો ત્રણ ગુણ. ક્લિયર? તો મિત્રો આજના આ 6 પ્રશ્નો તમને 15 ગુણ માટે આપવામાં આવેલા છે. ક્લિયર? 35 મિનિટમાં તમારે ટેસ્ટ પૂર્ણ કરી, પ્રામાણિકતાથી લખી, પ્રામાણિકતાથી ચેક કરી, ચેક કર્યા બાદ મને તેના ઉત્તરોના ફોટોગ્રાફ મોકલવાના છે. ક્લિયર? જેને કારણે હું પણ પોતે એને રીચેક કરી શકું, જોઈ શકું. ક્લિયર? અને એના આધારે બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ આપી શકાય. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પરબીડિયા સાથે આપણે આગળ વધીશું અને ફેબ્રુઆરીના એન્ડ સુધી આપણી સિરીઝને કન્ટિન્યુ કરી અને સારામાં સારી તૈયારી કરીશું. ક્લિયર? તો મિત્રો આજ માટે ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.